नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો સાઇન રૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. ઘરના વડીલોએ પરિવારજનોનો સહારો લઈને પણ પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા. પ્રથમ તબક્કાની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં નવસારી જિલ્લાના યુવાથી માંડીને વયોવૃદ્ધ, અશક્ત અને યુવા મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરીને જાગૃત નાગરિક તરીકેની ફરજ અદા કરી છે. ત્યારે ઘરના વડીલોએ પરિવારજનોના સહારે મતદાન મથક આવી મતદાન કરવાનો ઉત્સાહ બતાવીને પોતાનો કિંમતી મત આપીને લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. बिलमार गामे आदिवासी एकताना नारा साथे रोड रस्ता पाणी सहित अनेक मांगोने लईने पोताना हक माटे महिलाओनो हल्ला बोल. तंत्र द्वारा अनेक वखत रजूआतो करवामां आवी परंतु ग्रामजनोनी मांग न संतोषाता आजे चूंटणी बहिष्कार. डांगना बिलमार गामे हजु सुधी मतदान नथी थयुं. ग्रामजनोनी एक ज मांग, ज्यां सुधी मांग न संतोषाय त्यां सुधी मतदान नहीं थाय. डांग जिल्लामां विधानसभानी चूंटणी बहिष्कारने लईने वहीवटी तंत्र दोड़तुं थयुं छे. મહિલાઓએ રાષ્ટ્રહિતમાં મતદાન કર્યું. નવસારીના સંસ્કાર ભારતી શાળાના મતદાન મથક પર મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને મતદાન કર્યું હતું. વિશ્વની મોટી લોકશાહી ભારત દેશ ગણાય છે ત્યારે નવસાર વિસ્તારની મહિલાઓએ લોકશાહીના મહાપર્વમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને રાષ્ટ્ર નિર્માણમાં સહયોગી બન્યા છે. એસકે કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 થી સતત ગ્રાહકોની સેવા કરી રહ્યો છે, જેના 1000 થી પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારી ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. જેવી રીતે બિલમાળ ગામમાં પણ ગામના લોકોએ હજુ સુધી મતદાન કર્યું નથી, તેવી જ રીતે વાંસદા તાલુકાના વાટી ગામના લોકોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. અંબિકા નદી ઉપર પુલ ન બનતા કરાયો ચૂંટણીનો બહિષ્કાર. અત્યાર સુધીમાં ગામના એક પણ મતદારે મતદાન કર્યું નથી. ફર્સ્ટ ટાઈમ વોટરોએ મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં નવા રંગ ઉમેર્યા. નવસારી જિલ્લામાં સવારથી જ મતદારોમાં મતદાન માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવા મતદારો મતદાન કરવા મતદાન મથકો પર પહોંચી ગયા હતા. નવસારીના શહેરી વિસ્તારમાં રહેતી પ્રાચી એન પ્રજાપતિએ પ્રથમવાર મતદાન કરીને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. સંસ્કાર ભારતી શાળાના મતદાન મથકે મતદાન કરવા આવેલી પ્રાચીએ જણાવ્યું હતું કે પ્રથમવાર મતદાન કરીને રાષ્ટ્ર પ્રત્યે પોતાની મતદાનની જવાબદારી નિભાવી છે, જે લાગણી ખૂબ જ સુંદર છે, જે મને કાયમ માટે મારી સાથે રહેશે. અને વધુમાં પ્રાચી યુવા ફર્સ્ટ ટાઈમ વોટરોને પણ મતદાન કરવા આગ્રહપૂર્વક અપીલ કરી હતી. ગણદેવી વિધાનસભા બેઠકના બુથ નંબર 301માં થયા ઝઘડા. ખેરગામ તાલુકાના દહેગામે મતદાન મથકમાં થઈ બોલાચાલી. મતદાન શરૂ થતા પહેલા કરાતા મોકપલ મુદ્દે પ્રિસાઇડિંગ ઓફિસર જોડે કોંગ્રેસના પોલિંગ એજન્ટની થઈ બોલાચાલી. પ્રિસાઇડિંગ ઓફિસરે માત્ર 50 મોકપલ કરવાનું કહેતા થઈ હતી માથાકૂટ. બાદમાં ભાજપ અને કોંગ્રેસના પોલિંગ એજન્ટો વચ્ચે માથાકૂટ થઈ હતી અને સાથે જ કોંગ્રેસના પોલિંગ એજન્ટ ધક્કા મારી મતદાન મથકમાંથી બહાર કાઢ્યા હતા અને મતદાન મથકમાં હાજર પોલીસની સામે જ આ બબાલ થઈ હતી. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ.
જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળ રોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલીના મજીગામ ખાતે કન્ટેનર અડફેટે મોપેડ સવાર 3 મહિલાઓ પૈકી 2ના મોત અને 1ને ગંભીર ઈજા. નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વાગલધરા ગામથી મેસ્ટ્રો મોપેડ પર વાગલધરા ગામની 3 મહિલાઓ જૈમિનીબેન, યામિનીબેન અને વૃત્તિકાબેન ગતરોજ તારીખ 30મી નવેમ્બરે સવારે 7 વાગ્યાના અરસામાં ચીખલી બસ સ્ટેન્ડ આવી રહ્યા હતા. તે દરમિયાન 7 થી 7:15 વાગ્યાના અરસામાં ચીખલીના મજીગામના છાપરા ફળિયા ખાતે ગુજરાત ઓટો ગેરેજની સામે સુરત તરફ જતા ટ્રેક પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે બેફામ ઝડપે અને બેદરકારીપૂર્વક હંકારતા એક અજાણ્યા કન્ટેનર ચાલકે તેમની મોપેડને પાછળથી અડફેટે લઈ ફગોડી દેતા મોપેડ સવાર 3ેય મહિલાઓ રસ્તા પર નીચે પટકાઈ હતી, જેમાં જૈમિનીબેન અને યામિનીબેનને તેમને થયેલ ગંભીર ઈજાને કારણે સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે ગંભીર ઈજા પામેલ વૃત્તિકાબેન ચીખલીની સ્પંદન હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ત્યારે આ અકસ્માત અંગે જૈમિનીબેનના પિતરાયભાઈ હિતેશભાઈએ અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI JB જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. નેશનલ હાઈવે નંબર 48 પર ચીખલીના બલવાડા નજીક કાર પલટતા 1 મહિલાનું મોત, 1 મહિલા સહિત 2 ઈજાગ્રસ્ત. સુરતના પલસાણા તાલુકાના ગાંગપુરના રહીશ અમિતભાઈ, તેમના પત્ની નેહલબેન તથા મીરાબેન, વિદેશથી આવેલ તેમના પિતરાયભાઈ મિહિરભાઈ પટેલ અને તેમના પત્નીને બારડોલીના સુરત ઝાંપા ખાતે રહેતા ડ્રાઈવર અબ્દુલ મજીદ પીર મહંમદ શેખ સાથે તેની ઇનોવા ગાડીમાં 30 નવેમ્બરે મુંબઈ એરપોર્ટ પર મૂકવા ગયા હતા, જ્યાંથી પરત ફરતી વખતે સુરત તરફ જતા ટ્રેક પર ચીખલી તાલુકાના બલવાડા ગામે હાઈસ્કૂલ સામે મળસ્કી 5:15 વાગ્યાના અરસામાં કાર ચાલક અબ્દુલ મજીદે વધુ પડતી ઝડપે અને બેદરકારીપૂર્વક કાર હંકારતા કાર ડિવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. ત્યારે આ અકસ્માતમાં કારમાં સવાર અમિતભાઈ અને મીરાબેનને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જ્યારે અમિતભાઈના પત્ની નેહલબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. અને આ અકસ્માત અંગે ગણદેવીના અમલસાડ ખાતે રહેતા અને અકસ્માતમાં મૃત્યુ પામનાર નેહલબેનના બનેવી અંકુરભાઈ ઠાકોરભાઈ મહેતાએ ચીખલી પોલીસમાં ઇનોવા કારના ચાલક અબ્દુલ મજીદ પીર મહંમદ શેખ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અબ્દુલ મજીદ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના PSI JB જાદવ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે. કોરોનાની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લામાં 1 પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, ત્યારે તેની સામે 1 પણ વ્યક્તિએ કોરોનાને માત આપી નથી અને સાથે જ એક્ટિવ કેસની સંખ્યા હાલ 0 છે. ત્યારે હાલ તો નવસારી જિલ્લામાં 1 પણ કોરોનાના પોઝિટિવ કેસ નથી અને 1 પણ એક્ટિવ કેસ નથી, ત્યારે આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 33.0 અંશ સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 20.1 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 65%, જ્યારે સાંજે 36% રહ્યું હતું. હવાની ગતિ 5.7 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફ્ટી, ઇલેવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.